સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કામરેજ ખાતે રહેતા કાપડના વેપારી સમીર પટેલે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ઠગ કાપડ દલાલ સુરજીત પાનસુરિયા સાથે મળી ઠગ વેપારીઓ સમા પંકજ રાઠી, ઉત્સવ સારીજના ઓથોરાઇઝર પર્સન અને વર્કિંગ ભાગીદારી અમિત જૈન અને મિલેનિયમ માર્કેટના વેપારી યતિન જૈનના તેઓને વિશ્વાસમાં લઈ પાસેથી શરૂઆતમાં ગ્રે કાપડના માલનો દલાલ હસ્તક લઈ વાયદા પ્રમાણે નાણાં ચૂકવ્યા હતા. બાદમાં એપ્રિલ 18 થી નવેમ્બર 22 સુધીમાં બંને દલાલો મારફતે બંને વેપારી ભાઈઓએ 1.7 કરોડના ગ્રે કાપડની માલ ક્રેડિટ પર લઈ 45 દિવસમાં પેમેન્ટ આપવાનો વાયદો કરી બાદમાં હાથ ઊંચા કરી દીધા હતા. હાલ તો સલાબતપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.